नमस्कार टू ध पॉइंट कार्यक्रममां हूँ ध्वनि आપનું સ્વાગત કરું છું। दर्शक मित्रों घणी बधी वखत आपणा त्यां घणा बधा कायदाओमां नियमोमां फेरफार आवता होय छे अने तेने लई अने क्यांक आपणे जोता होईए छे के जनता साथे अन्याय थतो होय छे अथवा तो जे सविशेष माहिती जनता सुधी पहोंचवी जोईए एनो क्यांक अभाव जोवा मळतो होय छे। क्यांक जे माध्यमो छे ते अपूरता होवाना कारणे अथवा तो स्पष्ट रीते माहितीओ न पहोंचता होवाना कारणे आखरे घणा वर्षो सुधी अने घणा वर्षो पछी लोको हैरान गतिनो सामनो करता होय छे। रजिस्टर थयेली होय अने अलॉटमेंट शेर सर्टिफिकेट थी करवामां आव्युं होय ते तमामे जूना दस्तावेज प्रमाणे थती स्टेम्प ड्यूटी भरवी पड़शे अने तो ज तमे तमारी प्रॉपर्टी छे अथवा तो तमारुं मकान छे तमे अन्यने वेची शको छो। अहींया क्यांक ने क्यांक घणा लांबा जे अंतर पछी आखरे जे अहींया परिवर्तन लावानी वात जोवा मळी रही छे। एक तो लोको आनाथी अजाण जोवा मळी रह्या छे अने स्टेम्प ड्यूटी जे भरवानी वात आवी रही छे स्टेम्प ड्यूटी जंत्रीने लई अने जे परिवर्तन जोवा मळी रह्युं छे त्यारे अहींया जनताने क्यांक ने क्यांक नुकसान थवानी शक्यताओ छे अने अहींया हैरानगति पड़ी शके तेवी शक्यताओ छे। त्यारे केटलाक ग्रुप द्वारा आखरे आ बाबतने लई अने विरोध करवामां आवी रह्यो छे अने आवનारा दिवસોમાં હાઈકોર્ટમાં પણ आज मुद्दे रीट दाखल थई शके छे। त्यारे शुं छे आखो मुद्दो ए आपणे समजवानो प्रयत्न करिए। आ चर्चा माटे अत्यारे हाल मारी साथे जोडाई गया छे प्रियवदन शाह के जेओ एक्शन ग्रुप ना प्रेसिडेंट छे। प्रियवदन जी स्वागत छे आपનું। प्रियवदन जी सौथी पहला आजे जारे आपणे जंत्री ना इश्यू पर वात करी रह्या छे त्यारे आखो इश्यू शुं छे? आजे आखो मुद्दो छे जे एक नवो नियम सामे लाववामां आवी रह्यो छे अने तेनाथी लोकोने अहींया હેરાનગતિ થવાની શક્યતાઓ છે ત્યારે આખા મુદ્દા પર આપનું શું કહેવું છે? મુખ્ય પ્રશ્ન એવી રીતે ઉપસ્થિત થયો કે જાન્યુઆરી મહિનામાં અમારા એક રિલેટિવ કે જે બોમ્બે રહે છે એમણે એમની અહીંયા એક પ્રોપર્ટી વેચવાની હતી અને એ અહીંયા વેચવા માટે આવ્યા અને એમનો ઇન્ટેન્શન એવો હતો કે એ પ્રોપર્ટીના પૈસા આવે અને એ પૈસાથી એ એમના દીકરાને કેનેડા મોકલવા માગતા હતા। દેટ વોઝ ધ ક્રાઇટેરિયા ટુ સેલ ધ પ્રોપર્ટી। હવે અહીંયા આવ્યા પછી જ્યારે એમને ઓલરેડી જે પાર્ટીને લેવાનું હતું એ ભાઈએ લોન લીધેલી, એ લોન કંઈક 28 લાખ રૂપિયાની હતી અને 28 લાખ રૂપિયાની રકમ એમણે આ દસ્તાવેજ કરી આપે એટલે મળે, આમ સિચ્યુએશન હતી। ત્યાં ગયા પછી સ્ટેમ્પનું બધું કામ પતી ગયું, દસ્તાવેજ થઈ ગયો એટલે એમણે પેલા સ્ટેમ્પ જે રજિસ્ટર્ડ દસ્તાવેજ થયો હોય એ પરત માગ્યો એટલે કે તમને દસ્તાવેજ પરત મળશે નહીં અને પૂછવામાં આવ્યું, હું પણ ત્યાં હતો જ એટલે મેં એમને પૂછ્યું કે ભાઈ આનું શું કારણ, એટલે કે ગવર્મેન્ટે આ એક નિયમ કર્યો છે કે જે લોકોએ જે સોસાયટીઓએ એલોટમેન્ટથી શેર સર્ટિફિકેટથી પ્રોપર્ટી આપી હોય એ બધાને સ્ટેમ્પ ડ્યુટીની જે તે વખતની રકમ ભર્યા પછી જ પરત મળે। એટલે અમે કીધું ભાઈ અને કેટલી ડ્યુટી થાય કહો એટલે અમે પૈસા ભરી દઈએ, કામ પૂરું થાય એમ, કારણ કે 28 લાખ રૂપિયા આવે ને પેલા છોકરાનું ભવિષ્યની વાત હતી। એટલે એ આખી વાત ઉપર એમણે એવું કહ્યું કે ભાઈ અમને આવા અધિકાર નથી, અમારે આ તમારો દસ્તાવેજ એ સ્ટેમ્પ ડ્યુટી કલેક્ટ ડેપ્યુટી કલેક્ટર સ્ટેમ્પને મોકલવો પડે અને એ આકારણી કરશે અને એ આકારણી થયા પછીથી તમને અહીં પરત આવશે ને ત્યારબાદ અમે તમને દસ્તાવેજ આપી શકીશું। એટલે મેં કીધું પેલા ભાઈ આમાં કેટલો સમય જાય, ત્યારે તપાસ કરતાં ખબર પડી કે 3 મહિના સુધી આ પેન્ડિંગ ઊભું રહે। ઓકે, હવે તમે વિચારો કે 28 લાખ રૂપિયા આવે નહીં અને પેલા છોકરાનું ભવિષ્ય કેવું જોખમાય, એને તો મુશ્કેલી થઈ ગઈ। જે પર્પઝથી એમણે મકાન વેચેલું એ મકાન વેચવાનો પર્પઝ તો સબ જ થાય નહીં એવી વાત થઈ ગઈ।
બીજી બાજુ જે માણસે વેચાણ લીધેલું એ પણ મકાનમાં જઈ શકે નહીં, કારણ કે જ્યાં સુધી પૈસા ના આપે ત્યાં સુધી સામે વાળો કબજો આપે નહીં. એટલે આ પરિસ્થિતિથી મને એમ થયું કે આ કંઈક ખોટું થઈ રહ્યું છે. એટલે મેં સ્ટેમ્પ ડ્યુટી કલેક્ટરને લેટર લખ્યો ત્યારબાદ કે ભાઈ તમારે ત્યાં જો કંઈ પૈસા લેવાના થતા હોય તો એ પૈસા તમારી એની એ જ ઓફિસમાં જ કે જ્યાં દસ્તાવેજ થાય છે ત્યાં એ જ વખતે તમે લઈ લેતા હોય, લોકોનું કામ સરળ બને અને બીજો ખર્ચો ના થાય. કારણ કે ત્યાં આગળ જ્યારે સ્ટેમ્પ ડ્યુટી કલેક્ટર પાસે જાય છે ત્યારે એ પાછું વહેલું થવા માટે લોકો કોક વચ્ચેના માણસને રોકે છે, એ વચ્ચેનો માણસ બી પૈસા લે છે. હવે એ વચ્ચેના માણસના પૈસા આ લોકોના ત્રણ ત્રણ મહિનાના વ્યાજના ખર્ચા ગણો, બીજું કંઈ ના ગણીએ તો વ્યાજનો ખર્ચો પહેલાનો અને પહેલો જે ભાઈએ લોન લીધી છે એ ભાઈની ઇન્સ્ટોલમેન્ટ ચાલુ થઈ જાય છે બેંકમાંથી. એટલે અલ્ટિમેટલી તમે વિચારો કે 28 લાખનું 1% વ્યાજ ગણો તો 84,000 એનું નુકસાન, પેલા માણસને પૈસા નથી મળતા એટલે એનું નુકસાન, અને આ સરકારની પાસે જે એ લોકો ડેપ્યુટી કલેક્ટર સ્ટેમ્પ નક્કી કરે કે ભાઈ આ પ્રમાણે હવે પૈસા ભરવાના છે, એટલે એના આંટા દોડા આપ જે બધું થાય એ આ બધાનો જવાબદાર કોણ? અને એ બાદ ત્યારબાદ એ આવે એનું ચલણ બનીને આવે એટલે અહીંનો જે રજીસ્ટર હોય એ પાછા એના ઉપરનો દંડનીય પેલી ચાર્જ લે, એનું ઇન્ટરેસ્ટ બી કંઈક લે છે, અને પછી રજીસ્ટ્રેશન ચાર્જ ને આવું બધું ગણીને પૈસા લે. એટલે પેલો માણસ તો 25-50 હજારના ખાડામાં ઉતરી જ જાય છે. આ આખી એક પરિસ્થિતિ ડેવલપ થઈ એટલે અમને થયું કે આ અંગે એક્શન ગ્રુપે કંઈક કરવું જોઈએ. સો વી હેવ ટેકન અપ ધીસ ઇશ્યુ. જી બિલકુલ. પણ પ્રિયવદનભાઈ થોડા મૂળમાં જઈએ તો જે આ એક નવો નિયમ જાહેર કર્યો છે કે 82 થી 2001 વચ્ચે જે સોસાયટીઓ રજીસ્ટર થયેલી છે અને અલોટમેન્ટ શેર સર્ટીથી થયેલું હોય તેમને જૂના દસ્તાવેજ પ્રમાણે થતી સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે, આ આ બદલાવ કરવાની આવશ્યકતા કેટલી અને કયા કારણોસર આ બદલાવ કરવામાં આવ્યા અને આના માટે આપનું શું માનવું છે? સરકારે એવું કંઈક સર્ક્યુલર બહાર પાડ્યો અને એ સર્ક્યુલરમાં એમણે એવું કહ્યું આનો અમલ કરવો, એટલે અમે પાછલી તારીખ થી હવે અમલ કરી રહ્યા છીએ. આવી વાર્તાઓ બધી કરી. હવે અમે આ અંગે પછી જયારે અમારી પાસે સર્ક્યુલર ની કોપી આવી એટલે અમે સરકારને કહ્યું આનો કાયદો હોય તો કાયદાની નકલ આપો. અને બીજી વસ્તુ એ કે તમે જો કાયદો બનાવ્યો જ તો તમે ક્યારેય સોસાયટીઓને લખ્યું છે કે ભાઈ તમે આવો આ કાયદો આવ્યો છે ને તમારે હવે પછી જવું એલોટમેન્ટ કરો તો તમે દસ્તાવેજ કરવો પડશે? નંબર વન. નંબર ટુ કે તમે જ્યારે ઓલરેડી આ કાયદો અમલમાં હતો તમારા 20 વર્ષ સુધી તમારા અધિકારીઓએ શું કર્યું? બિલકુલ. જો અધિકારીઓ ઊંઘી ગયા તો એનો દંડ પ્રજા કેમ ભરે? અને ત્રીજી વસ્તુ અમે એમ કીધી કે ઉઘરાણી કરવાની હોય તો ઉઘરાણી કરવા માટેનો સમયગાળો કે 3 વર્ષ કે 6 વર્ષ કે 12 વર્ષ કે એવો કંઈક નિયમ છે તો 12 વર્ષના બદલે તો તમે 40 વર્ષ થઈ ગયા, અત્યારે 22 છે ને 82નું છે કાયદો, તો 82 અને 2022 40 વર્ષ દરમિયાન તમે શું કર્યું? અને તમે હવે અત્યારે અચાનક જાગીને હવે કહો છો કે હવે પૈસા આપો, અને એ પણ તમારી રીતે તમે માગો અને લોકોના નાક દબાવીને પૈસા લો, એ કઈ જાતનું? એટલે અમે આના માટે પણ આના સ્ટેમ્પ ડ્યુટી કલેક્ટરને રાઇટ ટુ ઇન્ફોર્મેશન નીચે બધી માહિતી માગી. પણ અત્યારે ગવર્મેન્ટમાં એમને જે માહિતી આપવી હોય છે ને એ જ આપે છે, બાકી માહિતીમાં દાંડાઈ કરે છે. અને દાંડાઈ એટલે એવી કરી એમણે કે પહેલાં તો એવું અમને એક RTIમાં તો એવું પણ આવ્યું કે એક્શન ગ્રુપ નામની સંસ્થા છે ને વ્યક્તિ નથી એટલે માહિતી ના મળે. આવું કરીને અત્યાર સુધીમાં એક્શન ગ્રુપ દ્વારા ઓછામાં ઓછી 500 RTI થઈ હશે. 500માં જો જવાબ મળ્યો હોય તો 501માં જવાબ નહીં આપવાનું કોઈ કારણ હતું નહીં. બિલકુલ. બીજી વસ્તુ એ કે અમે પછી પર્સનલ નામે કરી તો એવું પાછો એક જવાબ આવ્યો કે ભાઈ તમારી અરજી અમારને મળી છે
પણ આ અરજી પબ્લિક ઇન્ટરેસ્ટ માટે હોય એવું લાગતું નથી એટલે અમે એનો જવાબ નહીં આપીએ. અરે આ તો કંઈ કારણ છે, અમારે શું કારણ છે, શું નહીં, હાઉ દે આર કન્સર્ન. પણ આ બદમાશી સરકારી અધિકારીઓમાં બહુ વ્યાપક થઈ ગઈ છે અને એના ઉપર સરકારે પગલાં લેવા જોઈએ. એટલા માટે મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો કે ધીસ ઇઝ ધ થિંગ્સ. એક વખત એવું આવ્યું કે તમે 20 રૂપિયાની સ્ટેમ્પ ભરેલી નથી, આ રાઇટ ટુ ઇન્ફોર્મેશન નીચે 20 રૂપિયાનું સ્ટેમ્પ લગાવવું પડે. અમે એનો ફોટો મોકલ્યો કે સાહેબ આ તમારું ઇન્વર્ટ અને આમાં સ્ટેમ્પ લગાવેલાનો ફોટો. એટલે પછી એ છતાં અમે બીજા 20 રૂપિયા ભર્યા. હવે તમે વિચારો કે દરેક જગ્યાએ સરકારી અધિકારીઓ ખાઈ બદેલા છે એમ કહું તોય ખોટું નથી, કારણ કે એમના મનમાં આવે એવું જ કરી રહ્યા છે. અને સરકાર જાણે લોકોને લૂંટવા માટે બેઠી હોય એવી રીતે કાયદાઓ બનાવે છે. જી બિલકુલ પ્રિય વદનભાઈ, આ જે નવા બદલાવની સાથે અથવા તો નવા નિયમની સાથે આ જે એક રજૂઆત મૂકવામાં આવી છે એનાથી જનતાને અહીંયા કેટલું નુકસાન થઈ શકે છે અને સાથે નાણાકીય નુકસાનની જો વાત કરીએ તો એમાં પણ અહીંયા કેટલો ફરક પડી શકે તેમ લાગી રહ્યું છે. એક હું તમને એક જ દાખલો આપું કે 1982માં જે પ્રોપર્ટીની કિંમત 1 લાખ રૂપિયા હતી એ અત્યારે 1 કરોડ રૂપિયા છે. જી હવે 1 કરોડ રૂપિયાની મિલકત માણસ વેચવા જાય ત્યારે એને અત્યારે જે 4.9% સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે એ ભરતો જ હોય છે. એટલે કે 4,90,000 રૂપિયા એ ભરે છે. હવે એને એ વખતે 1 લાખ રૂપિયા એટલે ઇટ ઇઝ 1% ઓફ ધ પ્રોપર્ટી ઓફ ટુડેઝ માર્કેટ રેટ. આજના દિવસમાં 1% છે. હવે 1% માટે સરકાર પેલાની પાસે એનો સમય, એની શક્તિ, એના પૈસા બધું વેડફાવે છે કે મારે જે પ્રશ્નો પહેલો પૂછવો છે. અને મેં પૂછ્યો, કોઈ જવાબ નથી. મુખ્યમંત્રીને મેં 4 પત્રો લખ્યા, કોઈ જવાબ નથી. મહેસૂલ મંત્રીને લખ્યા, કોઈ જવાબ નથી. તો આ બધા અધિકારીઓ અને આ બધા મિનિસ્ટરો સેના માટે છે? અલ્ટિમેટલી વી ટુક ધ ઓપ્શન કે ભાઈ આપણે હાઈકોર્ટમાં રીટ કરવી જોઈએ. સો વી ડિસાઇડેડ, અમે હાઈકોર્ટના એડવોકેટ્સને પણ મળ્યા. એક પાર્થ ભટ્ટ કરે છે અને એક ખ્યાતિ એડવોકેટ છે, બીજા સિનિયર એડવોકેટો પણ અમને માર્ગદર્શન આપી રહ્યા છે. અને એ લોકોની જોડે ચર્ચા થઈ ત્યારે એમણે મને પ્રશ્ન એ પૂછ્યો કે પ્રિયદનભાઈ આ સોસાયટી કઈ રીતે ફોર્મ થતી હોય છે અને આ કઈ સિચ્યુએશન છે, તમને અમને વિગતવાર સમજાવો. એટલે અમે એમને વિગતવાર આખી વાત સમજાવી કે આ આખી આ જે સોસાયટીઓ થાય છે એ ઓરિજિનલી આમ જુઓ તો 1976 થી 1999 લેન્ડ સીલિંગ એક્ટ હતો, આખા દેશમાં હતો. અને એ લેન્ડ સીલિંગ એક્ટ 1999માં રિપીલ કરવામાં આવ્યો, દૂર કરવામાં આવ્યો. હવે જ્યારે 1999માં રિપીલ થયો હોય તો એ આખી એની અસરોના ભાગરૂપે એ વખતે કોઓપરેટિવ સોસાયટી હોય એને જમીન મેળવવામાં એક્ઝમ્પશન હતું. ઓકે, યસ. એટલે લોકો લેન્ડ સીલિંગ એક્ટના પ્રોબ્લેમ ઊભો ન થાય એટલે સોસાયટીઓ ફોર્મ થતી હતી. અને એ વખતે વીકર સેક્શનની સોસાયટી હોય એ લોકોને પહેલી મંજૂરી મળતી હતી. એટલે આ બધી જે સોસાયટીઓ એ સમય દરમિયાન થઈ એ બધી વીકર સેક્શનની સોસાયટીઓ ઘણી થઈ. અને વીકર સેક્શનની સોસાયટીઓની અંદર જે વ્યક્તિની કેપેસિટી જ નહોતી એવી વ્યક્તિઓને પણ મકાનો મળ્યા. બિલકુલ. હવે એ વખતે સોસાયટીઓની અંદર સોસાયટીનું પ્રમોટર્સ હતા એ જમીન લેતા હતા, સોસાયટીના નામે જમીનનો દસ્તાવેજ થતો હતો, સોસાયટી જમીનની માલિક બનતી હતી. હવે એ સોસાયટી એન્જિનિયરને એપોઇન્ટ કરે, પ્લાન બનાવે, સોસાયટી પોતે એક્ઝિક્યુશન કરતી હતી. કારણ કે એ વખતે સ્ટીલ અને સિમેન્ટ બંને કંટ્રોલમાં હતા અને સિમેન્ટ અને સ્ટીલ સોસાયટીઓને પ્રાયોરિટી ઉપર મળતા હતા. એટલે સોસાયટી પોતે જ બાંધકામ કરતી હતી, લેબર કોન્ટ્રાક્ટર રાખી લે અને એન્જિનિયર સુપરવિઝન કરે આ સિચ્યુએશન. હવે આમાં મારા પોતાના પૈસાથી મારું મકાન બને, મારો દસ્તાવેજ શેનો થાય? આમાં ટ્રાન્સફર તો થતું જ નથી. બેઝિકલી આખી એક સિસ્ટમ જ ખોટી ડેવલપ થઈ છે કે જ્યારે જમીન ટ્રાન્સફર થતી નથી, જમીન સોસાયટીના નામે જ રહે છે, મકાન બાંધે છે બધા પોતાના પૈસાથી બાંધે છે, મકાન ટ્રાન્સફર થતું નથી, તો એમાં દસ્તાવેજ ક્યાં આવે? આ આખી એક વસ્તુનું સિચ્યુએશન ડેવલપ થઈ છે.
અને લોકોને આ વસ્તુની કદાચ ખબર છે કે નથી એ પણ ખબર નથી. એટલે અમે ઘણા બધા વકીલોને વાત કરી કે ભાઈ તમે આ કરો તમે કરો, પણ કોઈ વકીલોનું એસોસિએશને તૈયાર થયું નથી. એટલે હવે ત્યાં સુધીની વાત, કારણ કે એ લોકોને આમાં કદાચ પૈસા મળતા હશે એટલે એ લોકો તૈયાર નહીં થતા હોય એવું પણ બને. જી બિલકુલ બિલકુલ. પ્રિયવર્ધનભાઈ, ખાસ કરી અને જનતા આખરે આમાં નુકસાન ભોગવી શકે છે અને એ વારો પણ આવી શકે છે. પરંતુ બીજી એક બાબત પ્રિયવર્ધનભાઈ આપની પાસેથી જાણવી છે કે જેમ કે ગુજરાત સરકારે 13/7/2021 રોજ આ નવો નિયમ જાહેર કર્યો છે, પરંતુ કદાચ ઘણા ઓછા લોકો હશે કે જેમને આ બાબતનું જ્ઞાન છે અથવા તો જેમના ધ્યાને આ બાબત આવી હોય ત્યારે એક આ તમામ જે નિયમો આવતા હોય છે અથવા તો બદલાવ થતા હોય છે એની જાણકારી લોકો સુધી પહોંચે એના માટે પણ યોગ્ય માધ્યમ હોવા જોઈએ કે કેમ, યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ કે કેમ? બહુ સાચી વાત છે. સરકારે તો એ વ્યવસ્થા કરવા માટેનું કંઈ જ કર્યું નથી, પણ અમને એમ થયું એક્શન ગ્રુપને કે આપણે કંઈક કરીએ. એટલે અમે ઓલરેડી જિલ્લા રજિસ્ટ્રાર પાસે આની માહિતી માગી કે ભાઈ અમને 1982 થી 2001 સુધીની જે સોસાયટીઓ રજિસ્ટર્ડ થઈ હોય એના નામ સરનામા અમને આપો. તો મેં તમને પહેલાં બી કહ્યું એવી રીતે બધા ડખા 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 થયા, પણ સમહાઉ કોઈ સારા રેફરન્સથી અમને એવી કોપી મળી. અમે ગુજરાતના તમામ સોસાયટીઓને અમે પત્ર લખીને જાણ કરી છે કે આવો કાયદો આવ્યો છે, અને બધાને એકત્રિત કરવા માટે અમે 10 એપ્રિલે અમે આની મિટિંગ પણ બોલાવી છે. તમે વિચારો કે આની અંદર ટોટલ 11,000 સોસાયટીઓ ઇન્વોલ્વ છે, ઓછામાં ઓછા 2,000 થી 3,000 NTC એટલે કે નોન ટ્રેડિંગ કોર્પોરેશન એસોસિએશનો આમાં એફેક્ટેડ છે. એટલે આટલા બધા લોકોને અસર કરતા છે. એટલે 11,000 11 લાખ માણસો છે, 11 લાખ મકાનો અને પેલા બીજા 2 લાખ, ટોટલમાં 13 લાખ માણસોને જો અસર કરતા કાયદો હોય અને છતાં પણ લોકોનું નાક દબાઈ દબાઈને સરકાર પૈસા લઈ રહી છે અને સરકારને શરમ પણ આવતી નથી. બિલકુલ. પ્રિયવર્ધનભાઈ, આમાં સોસાયટીના ચેરમેન સેક્રેટરીની વાત કરીએ તો એમની ભૂમિકાને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? શું એમને પણ આ તમામ માહિતીઓ પહોંચાડવામાં નહીં આવી હોય? સોસાયટીને પહોંચાડી જ નથી તો ચેરમેન સેક્રેટરીને ખબર ક્યાંથી પડે? એટલે એ તો કોઈ ઇસ્યુ જ નથી. આમાં હકીકતમાં જુઓ તો ફોલ્ટમાં હોય તો ફક્ત ને ફક્ત ગવર્નમેન્ટ છે, અને ગવર્નમેન્ટના અધિકારીઓ છે એમના ઉપર એક્શન લેવા જોઈએ, જે સરકાર લઈ કેમ નથી રહી. અને મને બીજો તો પ્રશ્ન એ થાય છે કે આટલા વર્ષથી એક જ સરકાર એક જ પક્ષની હોવા છતાં કશું જ જો થતું ના હોય તો આઈ થિંક કે આ બહુ જ ખરાબ પરિસ્થિતિ કહેવાય. બિલકુલ. પ્રિયવર્ધનભાઈ, અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, કેવી પ્રતિક્રિયાઓ અથવા તો જવાબો મળ્યા છે અને હવે આગળની કામગીરી એક્શન ગ્રુપ તરફથી કઈ રીતે હશે? અમે આ માટે હાઈકોર્ટમાં રીટ પિટિશન કરી રહ્યા છીએ, અને હાઈકોર્ટની અંદર રીટ પિટિશન એક વખત દાખલ થશે પછી આખી એક વસ્તુનું એક જુદો જ આખો એક ચિત્ર ઊભું થઈ શકશે. અત્યારે લોકોને યુનાઇટ કરવા, સોસાયટીઓને યુનાઇટ કરવા એ પહેલી જવાબદારી બને છે. કારણ કે જ્યારે હાઈકોર્ટમાં જઈએ અને એક સાથે આવા 2-5 હજાર જો કિસ્સાઓ લઈને જઈએ તો એક આખી એક મોટો ઇમ્પેક્ટ પણ આવી શકે. પણ હાલના તબક્કે લોકોને એક પ્રશ્ન એવા પણ હોય છે કે ભાઈ અરજી કરી પૈસા આપી દીધા, હવે અમારા દસ્તાવેજ આવી ગયો છે, અમારા પૈસા આવી ગયા છે, અમારું બધું પતી ગયું છે, અમે ક્યાં હવે હાઈકોર્ટના ધક્કા ખાઈએ? એટલે આખી એક માણસોની આ મેન્ટાલિટી પણ ખૂબ જ નુકસાન કરતી હોય છે. પણ એમાંથી પણ અમે લોકોને જાગૃત કરીને બહાર લાવવાના અમારા પ્રયત્નો સતત ચાલી રહ્યા છે. અમને ચોક્કસ અપેક્ષા છે અને આશા પણ છે કે એવા કેટલાય લોકો સામેથી સ્વયંભુ આવે છે અને અમને કહી રહ્યા છે કે વી આર ઇન યોર સપોર્ટ. અમે એમનો સપોર્ટ જે લોકો એમને આપ્યો છે એ બધાના પણ આભારી છીએ. અમને જે વકીલો અમને જે મદદ કરી રહ્યા છે કોઈ પણ જાતની અપેક્ષા વગર એ લોકોનો પણ અમે આભાર માનીએ છીએ. અને ખાસ કરીને અમને જે બીજી સંસ્થાઓ પણ છે એ બધી સંસ્થાઓ જે ડાયરેક્ટલી બહાર નથી આવવા માગતી પણ ઇનડાયરેક્ટલી પણ અમને મદદ કરે છે, કારણ કે બધાને સરકારની પાછી બીક લાગે છે. સરકારની બીક એવી કંઈક હદે ઘૂસી ગઈ છે કે તમે તમારો ન્યાય અધિકાર મેળવવા માટે પણ બહાર ન આવો
એ હદે આ જે ડર ઘુસાડેલો છે એ બહુ જ ખતરનાક છે. અને એટલા માટે અમે તો બધાને અપીલ કરીએ છીએ કે તમે બધા જાહેર જીવનમાં બહાર આવો, દુર્જનોની દુર્જનતા કરતાં સજ્જનોની નિષ્ક્રિયતા એ વધારે નુકસાન કરે છે, અત્યારે સાબિત થઈ રહ્યું છે. અને લોકોને તમે વિચારો કે 11 લાખ મકાનો અને એની એવરેજ 50,000 રૂપિયાનો પણ ખર્ચો ગણીએ તો 5,500 કરોડ રૂપિયા લોકોના જવાના છે, એ લોકો કેમ સમજતા નથી? અને એના માટેની અમારી આ મૂવમેન્ટ અમે ચાલુ કરી છે. એક્શન ગ્રુપના આ પ્રયત્નમાં ઘણા બધા લોકો સામેલ પણ છે અને બધા મદદ કરી રહ્યા છે, એ બધાનો પણ અમે આભારી છીએ. જે બિલકુલ આગામી 10મી તારીખે જે આપણે પ્રોગ્રામ રાખ્યો છે ખાસ કરી, અને તેનું આયોજન કઈ રીતના છે, અને જ્યારે સોસાયટીમાં આ જાણ કરવામાં આવી ત્યારે તેમની પ્રતિક્રિયા શું હતી? સોસાયટીઓમાં જે લોકોને અમે જાણ કરી ત્યારે એ બધાને તો શોકિંગ ન્યૂઝ જેવું લાગ્યું કે આપણી પ્રોપર્ટી અને આપણે સરકારને પૈસા કેમ આપવાના. એક વસ્તુ બહુ ક્લિયર છે કે અમુક પ્રોપર્ટીઓ તો 3-4 વખત વેચાઈ પણ ગઈ છે. પ્રશ્નો કેવા થાય છે તમે વિચારો કે એ 4 વખત પ્રોપર્ટી વેચ્યા પછી જે માણસ 5મો માણસ લે છે એને પેલાની પહેલા 3 જણની ફી ભરવાનું કે તો એ ક્યાંથી ભરે? પ્રશ્ન એ, અને પાછો એ ઝઘડા ઉભા થાય છે, વેચનાર અને લેનાર વચ્ચેના ડિસ્પ્યુટ ઉભા થાય, એના હિસાબે ઘણી વખત મુશ્કેલીઓ ઉભી થાય, તો આ બધા માટે જવાબદાર કોણ? અને એટલા માટે અમે 10મી એપ્રિલે બપોરે 4 વાગે લો ગાર્ડન ગજ્જર હોલ કહેવાય છે, નિર્માણ ભવન, એમાં અમે આ પબ્લિક મિટિંગ બોલાવી પણ છે. અને તેમાં જે વિદ્વાન વકીલો, જે ગુજરાતના પહેલા 3 આવે એવા વકીલો પણ આવવાના છે, જે લોકોએ અમારું આ ડ્રાફ્ટ પિટિશન ને બધું કર્યું છે એ વકીલો પણ આવવાના છે. એકનું નામ છે પાર્થ ભટ્ટ અને બીજા કુમારી ખ્યાતિ, જે લોકોએ આમાં ખૂબ જ પરિશ્રમ કરીને જે કામ ઊભું કર્યું છે અને રીટ સરસ રીતે તૈયાર થઈ પણ ગઈ છે, દાખલ કરવાની વાત તો બધી ગોઠવાઈ રહી છે. પણ અત્યારની તબક્કે એટલું હું ચોક્કસ કહીશ કે અન્યાયની સામે લડત અમારી ચાલુ રહેશે, અન્યાયની સામે અમે ચોક્કસ અમે વિજય મેળવીશું, અને 100% સરકારે આ કાયદો પાછો ખેંચવો પડશે જ. લોકોને જે પૈસા ભર્યા હશે એ લોકોને રિફંડ મળે એવી પણ અમારી દાદ છે. અને એટલા માટે અમને ચોક્કસ એ પણ ખાતરી છે કે બધા જ લોકો જોડાશે, જે લોકો સફરર છે, જે લોકોએ ઓલરેડી સફર થવાના છે અને જે લોકો ઓલરેડી થઈ રહ્યા છે, આ બધાને અમારું ખાસ વિનંતી છે કે તમે બધા આવો, જોડાઓ, અને આપણે જો બધા એકત્રિત થઈને કામ કરીશું તો ચોક્કસપણે આપણું કામ સરસ રીતે થઈ શકશે. જી બિલકુલ પ્રિય બંધનભાઈ, ખાસ કરી અને અત્યારની હાલની પરિસ્થિતિ એવી જોવા મળી રહી છે કે ક્યાંક ને ક્યાંક આજે અત્યારે હાલ કાયદામાં બદલાવ આવી રહ્યો છે ત્યારે એક્શન ગ્રુપ તો પ્રયત્ન કરી રહ્યું છે, પરંતુ લોકોનો પ્રતિભાવ આપને કેવો મળી રહ્યો છે? લોકો સાથે પણ આપની વાતચીત થઈ હશે ત્યારે તેમનું શું કહેવું છે આ તમામ બાબતે? કારણ કે આવા મુદ્દાઓ પર લોકોમાં એક જાગૃતતા હોવી જોઈએ આપણે ત્યાં ઘણી ઓછી જોવા મળી રહી છે. જાગૃતતા ચોક્કસ ઓછી છે જ, પણ જે લોકો અમને સપોર્ટ કરી રહ્યા છે એ લોકો સામેથી ક્યાંયથી પણ ખબર પડે કે આ લોકો કામ કરે છે અમારી પાસે આવે છે. એડવોકેટ્સ પણ આવે છે, એડવોકેટ્સ મદદ પણ કરે છે. બધા એડવોકેટ કંઈ એવું નથી હોતું કે બધા ડરપોક હોય, જે નિર્ભય રીતે આગળ આવે છે, જે એવા એસોસિએશનો આગળ આવે છે. પણ સમાવ મેં કહ્યું ને કે એ લોકો એમના નામ બહાર પાડવા માગતા નથી હોતા, અને અમને નામ બહાર પાડવામાં અમને કંઈ એવું કારણ પણ નથી કે પાડવું જોઈએ, એમની ઈચ્છા હોય તો પાડીએ. પણ અધરવાઇઝ એક ચોક્કસ વાત છે કે સમાજમાં એક એવું તો થયું છે કે ભાઈ આવી રીતે પૈસા ઉઘરાવવા 40 વર્ષ પહેલાંના, એ કઈ જાતનો ન્યાય? પ્રિય બંધનભાઈ, કાયદાકીય રીતે આખરે કઈ રીતે શક્ય બનતું હોય છે? કારણ કે વાત આ 82 થી 2001ની વચ્ચે છે અને અચાનક હવે ઉઘરાણી કરવામાં આવી રહી છે, તો કાયદાકીય રીતે પણ શું આ શક્ય બનતું હોય છે? બીજી એક વસ્તુ તો મારે તમને એ બી આમાં એક ખુલાસો કરવો રહ્યો કે માની લો કે સોસાયટી 78માં રજીસ્ટર્ડ થઈ છે, તો કામ ચાલુ કરતા કરતા 82 આવી ગયું, તો એ 82 પછી જો એને એલોટમેન્ટ કર્યું હોય તો એ લોકોને પણ અસર કરતા છે. એવું જરૂરી નથી 82 થી 2001 વચ્ચે તો ખરું જ, પણ પહેલાની સોસાયટી પણ હોય
અને પછી 82 માં રજીસ્ટ્રેશન આપ્યું હોય, એલોટમેન્ટ કર્યું હોય, તો એ લોકોને પણ આ કાયદો લાગુ પડે છે. એનટીસીમાં પણ આ રીતે જ છે. એનટીસી એટલે એસોસિએશનો છે, એ એસોસિએશનોને હવે તો સરકારે કેન્સલ કરી નાખ્યા કે ભાઈ હવે એસોસિએશન કેન્સલ. તો એ એસોસિએશન જે કેન્સલ થયા છે એ એસોસિએશનના દસ્તાવેજો થયા છે, એસોસિએશનના સભ્યો છે, હવે એ બધાને આ એપ્લિકેબલ થાય છે. આ તો એકચ્યુઅલી આમ જુઓ તો લીગાલિટીનું ગૂંચવાડા ઊભા કર્યા હોય ને એવું પ્રયત્ન છે. જી બિલકુલ. તો અહીંયા આખરે સરકાર આ તમામ બાબતે જવાબ આપે અને એ જ એક પ્રયત્ન અમારા દ્વારા કરવામાં આવ્યો છે જે અત્યારે હાલ સ્ટેમ્પ ડ્યુટીને લઈ અને ગૂંચવામણ જોવા મળી રહી છે ત્યારે તેની પર હાલ આપણે ચર્ચા કરી રહ્યા હતા. ચર્ચામાં મારી સાથે જોડાયા હતા પ્રિયવદન શાહ. પ્રિયવદનજી આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, ટુ